એ રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વ શ્રોતા મિત્રોને આનંદભાના જાજા કરીને રામ 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 મિત્રો ભારત ખેતી પ્રધાન દેશ છે એટલે કે ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને સૌથી વધારે લોકો ખેતી અથવા કૃષિ સાથે સંકળાયેલા છે અને ખેડૂત જગતનો તાત કહેવાય છે સામાન્ય રીતે કૃષિ સાથે સંકળાયેલા લોકો આસ્તિક અને આસ્થાવાળા હોય છે કારણ કે ખેડૂત હંમેશા કુદરત આધારિત હોય છે ખેતીનું કામ એ પણ કુદરત આધારિત હોય છે વાતાવરણ વરસાદ એના પર આધારિત હોય છે અને તે કુદરત આપે છે એટલે કે ખેડૂત હકારાત્મક વિચારનો છે નકારાત્મકતાથી વિચારતો નથી કે કેવો વરસાદ પડશે કેવું વાતાવરણ હશે એ મારું કુદરત પર ભરોસો રાખે છે એટલે કે વાત કરીએ ને તો ખેડૂત સવારના ઉઠી તેના નિત્યક્રમ પ્રમાણે ઈશ્વરની આરાધના ભજન કે પ્રાર્થના કરે છે એ એનો દિવસ

ખેડૂત થી વધુ આસ્થાનુ પ્રતિ કોઈ ન હોઈ શકે અને હવે કરશું કાર્યક્રમમાં ખેતીવાડીની વાત જે આપણો મુખ્ય વિષય જ હોય છે પહેલાની ખેતી કુદરત આધારિત હતી હાલની ખેતી પણ કુદરત આધારિત જ છે પણ એમાં થોડો ફેરફાર થયો છે ફેરફાર શેમાં તો કે ખેડૂતના અભિગમમાં ખેડૂત હવે વ્યવસાયિક બનતો જાય છે નવા નવા પ્રયોગો કરે છે અને કઈ રીતે ખેતીમાં વધુ ઉત્પાદન મળે ખર્ચ ઓછો થાય અને આવક વૃદ્ધિ થાય તેના પ્રયાસમાં નિરંતર હોય છે એના પરિણામરૂપે પાણીની બચત માટે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશન મેથડનો ઉપયોગ કરે છે અને જ્યારે બાગાયતી ખેતીની વાત આવે ને ત્યારે બાગાયતી ખેતીમાં મોટા વૃક્ષોની વચ્ચે જે જગ્યા હોય છે તેમાં પણ આંતરપાક લઈને વધુ આવક થાય એવા પ્રયાસો કરતો હોય છે અને તેના ભાગ સ્વરૂપે આપણને નારાયણભાઈ રાઘવાણીને મળવાનો મોકો મળ્યો અને શ્રી નારાયણભાઈ રાઘવાણી તુવેરની ખેતી કરે છે અને તેનાથી સારું ઉત્પાદન મેળવે છે અને પૂરક આવક પણ મેળવે છે તો આવો મળીએ શ્રી નારાયણભાઈને અને કરીએ એમની સાથે તુવેરની ખેતીની વાત એ રામ રામ નારાયણભાઈ એ રામ રામ નારાયણભાઈ તમારી કઈ સીમ માં જમીન છે ભારાપર ની બરાબર ભારાપર ની જમીન છે તો તમારી કેટલી જમીન છે અગિયાર એકર ને અગિયાર ગુંઠા બરાબર અગિયાર એકર ને અગિયાર ગુંઠા તો સારી કહેવાય હવે તમારી પિયત સગવડ શું છે પિયતની સગવડ ડ્રીપ છે બરાબર એટલે બોર કે કૂવો કે કઈ છે ને બોર છે બરાબર કેટલું ઊંડું પાણી છે એ પાંચસો ફૂટ ઉપર છે બરાબર ને પાણી કેવું છે પાણી એકદમ મીઠું અને માત્રા કેટલી છે પ્રમાણમાં કેવું છે નીચે પાણી સારું છે પાણી બરાબર તો તમારા પાસે સારી એવી જમીન અને પિયત ની સગવડ પણ સારી છે પછી ટાંકો કેવું કઈ બનાવે બરાબર હવે તમારા વાડીમાં શું ઊભું છે હમણાં હમણાં તુવેર ઉભી બરાબર નારાયણભાઈ તમે કેટલા ટાઈમ થી ખેતી કરો છો હું અત્યારે પચીસ ત્રીસ વર્ષ થી ખેતી કરું બરાબર તો પચીસ ત્રીસ વર્ષથી ખેતી કરો છો એટલે તમે ખેતીનો તો બહોળો અનુભવ છે હા પણ પહેલા તમે ખેતીની શરૂઆત કરી ત્યારે શેની શેની ખેતી કરતા પહેલા અમે શરૂઆતથી ખેતી અમારી મગફળીની બરાબર પછી રાન આવ્યા બરાબર પછી બાજરો કે જુદી 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 વસ્તુ બધા વાવતા કઈ રીતે વિચાર આવ્યો તુવેર વાવવાનો તુવેર વાવવાનો શું આંબા બરાબર એટલે કેસર આંબાને ઓથે થાય પણ આપણે સગવડ પણ મળે બરાબર બરાબર પણ એના કરતા અમને ફાયદામાં જોવા જાય તો તુવેર નો ફાયદો સારો દેખાડો બરાબર એટલે મગફળી ને એરંડા કરતા કરતા તમે તુવેર ની ખેતી પર આવી ગયા બરાબર એટલે તુવેર ની ખેતી માં એવું હોય કારણ કે બિયારણ એક સસ્તું હમ એક કિલામાં તો કેટલું બધું વાવાઈ જાય બરાબર અને મગફળી વાવવા જાય તો પચાસ કિલા ચાલીસ કિલોના બે થી પચીસ સો કે ત્રણ હજાર રૂપિયા બરાબર તો આ તો આપનું સમજી લો કે આ નિંદામણ પણ એમાં એક કિલામાં થઈ જાય બરાબર એટલે સસ્તી ને સગવડ બની ખેતી ખેતી બરાબર અને ઈ શું એ કે તુવેરની ખેતીમાં એવું હોય કારણ કે પણ એક ને ઉકીએ એકને ભૂતળીવાળી પણ નીકળી જાય એમને બરાબર એટલે એમાં કાંઈ મોટો ખર્ચો નથી બરાબર અને પાછો એનો એનો ચારો એ ભૂતડી ની જગ્યા ચારો પણ વેચાઈ જાય બરાબર એટલે ચારામાં પણ કામ લાગે અને ફાયદા પણ એના ઘણા ઘણા છે ઈ એમાં કઈ રાસાયણિક ખાતર કે એવું કઈ દેવાની કઈ ખાસ કરીને જરૂર રહેતી નથી બરાબર બાકી તો કોઈ કઈ વધારે ઉત્પાદન લેવું હોય અને એ લોકો આખતરા કરે તો ભલે પણ આમ કઈ જરૂર રહેતી નથી અને એમાંથી ઉત્પાદન થાય નું અત્યારે બે એકર માંથી સાહીઠ થી પાંત્રીસ થી ચાલીસ મણ આપણે એક ગ્રામ મળી બરાબર પાછી તુવેર આપે ઊભી રાખી દીધી બરાબર પાછી હવે એ મોટી થાશે એટલે હવે કેટલો ઉતારો આવે એ આપણે જોશું બરાબર એટલે તમારા પાસે જે બાગાયત છે એને પણ સપોર્ટ રે સાથે આવક પણ મળે અને આવક મળે આર્થિક વૃદ્ધિ થાય એના માટે તો આપણે બધા પ્રયાસ કરતા હોઈએ છીએ હવે જે તુવેરની તમે ખેતી કરો છો એની વાત કરી તો સૌથી પહેલા બિયારણ ક્યાંથી લાવ્યા હતા બિયારણ ને અમારું એક ને આ સોસાયટી અમે જ્યાં રહી રહ્યા ને બરાબર ત્યાં ને એક ને બે ત્રણ છોડ વાવેલા હતા બરાબર એમાંથી બિયારણ અમારું ઘર નું જ બિયારણ અરે વાહ તો તો તમે ઘરમાંથી જ બિયારણ તૈયાર કર્યું એ તો બહુ સારી વાત કેવાય તો હવે એ વાવેતર કઈ રીતે કર્યું વાવેતર અમે શું કે ડ્રીપ માથે ને ડ્રીપ માથે અમે સાડા ત્રણ ફૂટ ઉપર વાવેતર કરવા વીસ ફૂટની જગ્યા એ બરાબર એમાં ત્રણ ત્રણ લાઈન કરેલી ને બરાબર તો આ જે તમે વાવેતર કર્યું એના પેલા જમીન ની તૈયારી અને તુવેર વાવ્યા પછી એમાં કેટલા ટાઈમે તમે પિયત કરતા પિયત અમે અઠવાડિયામાં એક ફેર પાણી આપતા બરાબર અઠવાડિયામાં એક વખત પાણી પૂરતું થઈ જાય પૂરતું થઈ જાય બરાબર બીજા લોકો બધા તમે એને તુવેર ની માવજત શું કરો છો તુવેર ની માવજત કાઈ અમે વાવી દીધી હતી અને શ્રાવણ મહિનામાં વાવી પછી જે ભાદરો આવ્યો ત્યારે મોટી થઈ ત્યારે જયારે ફૂલ આવે ત્યારે એક દવા છાંટી દી બરાબર બાકી કાંઈ અમે બીજું કોઈ ખાતર કોઈ જાતનું નાખ્યું નથી બરાબર એટલે એ દવા છાંટવાથી શું લાભ દવાથી માલિકો શું છે જ્યારે એના દાણા ભરાય ને ત્યારે એમાં નાની એવી જીવાક આવે બરાબર એટલે એમાં કાણું ન કરે એટલે બરાબર એટલે ઉત્પાદન સારું મળે સારું મળે બરાબર હવે જે આ તુવેર વાવી તો લગભગ કેટલા ટાઈમ મેં તમારો ઉતારો ચાલુ થયો ઉતારો સમજી લો કે સાડા ત્રણ સાડા ત્રણ મહિને માલ પાકવા મંડ્યો ચાર મણે વાટી દીધી બરાબર ચાર મહિને વાઢી બરાબર તો હમણાં જે તુવેર તમારી ઉભી છે એટલે કેટલા એકર માં છે ને કેટલો ઉતારો આવ્યો એટલે સમજી લો ને કે આગલે ફેરે બત્રીસ મણ નો ઉતારો આવ્યો તો બરાબર દોઢ એકર માં હતી હા હા તે આંબા માં ઓમ એમ વાવેલી નથી બરાબર કોઈ ખાસ સ્પેશિયલ વાવેલી નથી પણ આંબા માં વાવેલી છે જેનાથી પૂરક આવક મળી બરાબર એટલે તમે જે ઉતારો કેટલો મળ્યો ને આવક કેટલી થઈ એમાંથી આવક સમજી લો ને કે ની આવક થઈ ગઈ વરસાદ હમણાં ફૂટી ને તૈયાર ઉભી એટલે એની સિઝન માં એનું ફાલ આવશે બરાબર અને પેલાના પાછી બરાબર તો બાગાયત સાથે તુવેર તમે ખેતી કરો છો તમને કેવી લાગે છે કારણ કે ના ટ્રેક્ટર થી ખેડવું ના કઈ એમાં ખર્ચો બીજો કઈ છે બરાબર બે વર્ષ રાખો ત્રણ વર્ષ રાખો બરાબર જેવો તમારો હતા આપડે આંબા વાવેલા હોય ત્રણ વર્ષ રાખીએ ત્રણ વર્ષ રે બરાબર ખેડ નો ખર્ચ બચે બાકી નીદામણ નો ખર્ચો લાગે જ ઈ બરાબર પણ એમાં જાડી હોય એટલે નીદામણ બઉ ઓછું થાય બરાબર એટલે ખેડ નો ખર્ચો બચે ને ઉપર થી આવક પણ થાય તો તમને તુવેર ની ખેતી સારી લાગે સારી સારી લાગે તો નારણ તમને મળી ને ખુબ આનંદ થયો એ રામ 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 આપડે નારણ રાઘવાણીને મળ્યા એમની તુવેરની ખેતીની વાત સાંભળી તુવેરની ખેતી એટલે તગડી ખેતી જે પૂરક આવકમાં વધારો કરે છે અને ઓછી મહેનત ઓછો બિયારણનો ખર્ચ ખેડનો ઓછો ખર્ચ વગેરેને કારણે જે ખેતી છે તુવેરની તે ફાયદાકારક છે તો મિત્રો આપણા ખેડૂતો અલગ અલગ પ્રયોગો કરતા હોય છે અને કરતા રહે જેથી વધુ ફાયદો થાય અને દેશના વિકાસમાં ભાગીદાર પણ બની શકાય મિત્રો આજે તો આપણે ઘણી બધી વાતો પણ કરી પણ હવે આપણે કાર્યક્રમના અંત તરફ છીએ અને હવે અહીં કાર્યક્રમનો સમય પણ પૂરો થાય છે તો મિત્રો ની રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદ બાના જાજા કરીને રામ 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 રામ